ખેડૂતો માટે કામ કરતી સંસ્થા ગુજકો માસોલની 63મી વાર્ષિક સામાન્ય સભા અમદાવાદમાં યોજાઈ હતી. કરોડોનું ટર્નઓવર ધરાવતી આ સંસ્થા છે. ગુજકો માસોલ ખેડૂતો અંગે કામ કરતી સંસ્થા છે. અત્યારે ટેકાના ભાવે ખરીદી, બિયારણ અને અન્ય કામગીરી સાથે સંકળાયેલી છે. ત્યારે આજરોજ વાર્ષિક સામાન્ય સભા પંડિત દીનદયાલ હોલમાં યોજાઈ હતી, જેમાં ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ તેમજ વાઇસ ચેરમેન બિપિનભાઈ ગોતા અને સભાસદો હાજર રહ્યા હતા. દિલીપ સંઘાણીએ જણાવ્યું કે વર્ષ 2023-24માં ગુજકો માસોલ 4,357 કરોડના ટર્નઓવરે પહોંચ્યું છે. સાથે જ વાઇસ ચેરમેન બિપિન ગોતાએ સહકારી મંત્રાલય બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે આર્થિક રીતે સદ્ધર થવું હોય તો સહકારી સંસ્થાઓ દ્વારા જ શક્ય છે. ત્યારે આજે સહકારી મંત્રાલય બન્યું છે અને એનું નેતૃત્વ અમિત શાહ કરી રહ્યા છે અને આજે તેમના કારણે અનેક સુધારો આવ્યા છે. જુઓ વધુ શું કહ્યું વાઇસ ચેરમેન બિપિનભાઈ ગોતાએ. સૌથી પહેલા તો આપણો સહકારનો કાર્યક્રમ છે, ગુજકો માસોલનો કાર્યક્રમ છે, તેની વાત તો થશે જ. પરંતુ આ દેશની અંદર છેલ્લા 60 વર્ષની અંદર એક ઐતિહાસિક નિર્ણય પૂરા દેશે લીધો અને ત્રીજી વાર આપણા ગ્લોબલ લીડર કે જેમના લીધે આજે ભારત દેશને એક ગર્વની લાગણી આપણે સૌ અનુભવીએ છીએ અને આ ભારત દેશ આજે દુનિયાની અંદર કોઈ પણ દેશ હોય, રશિયા હોય, યુક્રેન હોય, ઇઝરાયલની અત્યારે જે પ્રમાણે યુદ્ધ થઈ રહ્યા છે, આ યુદ્ધનું સમાધાન પૂરું દુનિયા કોઈ જોતી હોય તો એકમાત્ર ભારત દેશની સામે માનને નરેન્દ્રભાઈ મોદી સામે આજે મીટ માળીને બેઠી છે. એવા યશસ્વી વડાપ્રધાન ત્રીજી વાર જ્યારે બેઠા છે ત્યારે તમારા સૌ વતી અને મારા ગુજકો માસૂલ વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આ સાથે 03 સરકાર ભાજપની ત્રીજી વાર સરકાર બની એને અંદર પહેલી વખત વર્ષો સુધી જેને સહકારી ચળવળની અંદર ભાગ લીધો છે, વર્ષો સુધી દરેક સંસ્થાઓના પ્રાણ પ્રશ્નોની ખબર છે, દરેક સહકારી આગેવાનો મોટા ભાગે તેમની સાથે જેમને કામ કરી રહ્યો છે એવા માનનીય અમિતભાઈ સાહેબને પહેલા સહકારી મંત્રાલય બનાવીને ફરી પાછો એમને ગૃહ મંત્રાલય અને સહકારી મંત્રાલયનો ચાર્જ તેના મંત્રી બનાવ્યા છે તે બદલ ફરી આપ સૌ વતી હું અભિનંદન પાઠવું છું. આપ સૌ જાણો છો અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ જાણે છે કે ગામના ખેડૂત હોય, દૂધ ઉત્પાદક હોય, ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, બહેનો હોય, તકતા હોય, યુવાનો હોય, જો આમનું ઉત્થાન કરવું હોય, આર્થિક રીતે મજબૂત કરવા હોય તો માત્ર ને માત્ર સહકારી સંસ્થાઓ દ્વારા જ તે કામ શક્ય છે આવું તેવું જાણે છે. અને આપણી પણ વર્ષોથી માગણી હતી એક સહકારી મંત્રાલય હોવું જોઈએ. આ વાત સાથે તેમણે ઐતિહાસિક ફેસલો લીધો અને પહેલી વખત સહકારી મંત્રાલયની સ્થાપના કરી અને આ સ્થાપના એવા વ્યક્તિત્વને સોંપ્યું જે આપ સૌ જાણો છો માનનીય અમિતભાઈ જેવા વર્ષોથી આની અંદર કામ કરશે એવા વ્યક્તિત્વને સહકારી મંત્રાલય સોંપ્યું ત્યારે દરેક સહકારી આગેવાનોને એક એવી લાગણી ઊભી થઈ અને એવી આશ એવી લાગી કે હવે સહકારી સંસ્થાઓની દિશા અને દશા બંને બદલશે. માનનીય અમિતભાઈ સાહેબ સહકારી મંત્રાલયના મંત્રી બન્યા પછી અનેક પ્રકારના સુધારાઓ લાવ્યા. બન્યા પછી પહેલા તો દેશની અંદર દરેક સંસ્થાઓની અંદર દિલીપભાઈ સાહેબ એના સાક્ષી છે કે બધા સુજાઓ મંગાવ્યા, કઈ સંસ્થાઓમાં શું તકલીફ છે અને શું કરવાથી તેનો નિકાલ થાય તે પ્રકારની દરેક સંસ્થાઓ પાસે માગણી કરી, તેમને સુજાવ માગ્યા અને ત્યારબાદ તેમને નિર્ણયો ચાલુ કર્યા અને જ્યાં પણ પંચાયતો હોય ત્યાં દરેક પંચાયતની અંદર સ્પેક્સ હોવી જોઈએ એ પ્રકારનો તેમણે નિર્ણય લીધો અને નવી 2 લાખ સ્પેક્સ તેઓ બનાવવાનું આજે પાઇપલાઇન અંદર કામ ચાલુ છે. આપણે જાણીએ છીએ કે વર્ષોથી જે સ્પેક્સ જે કામ માત્ર ધીરાણું જ કરતી હતી પરંતુ માનનીય અમિતભાઈ સાહેબે સામાન્ય બાયલોસ બનાવ્યો સ્પેક્સ માટેનો અને દરેક સ્પેક્સ 50 પ્રકારના બિઝનેસ કરી શકે, તેઓ પેટ્રોલ પંપ બનાવી શકે, તેઓ ગેસ સ્ટેશન ખોલી શકે, તેઓ એર ટિકિટ રેલવે ટિકિટનું કામ કરી શકે, તેઓ કન્ઝ્યુમર સ્ટોર્સ ખોલી શકે, તેઓ લાઇટ બિલ પણ લઈ શકે.
અનેક પ્રકારના કામો કરે અને તેના દ્વારા જે આવક થાય તે આવક સ્પેક્સ દ્વારા તેના સભાસદો જાણે તેની આર્થિકતા મજબૂત થાય તે પ્રકારનું આયોજન કર્યું. સાથે સાથે આ સ્પેક્સોને નવી ટેકનોલોજીથી સજ્જ કરી કોમ્પ્યુટરાઇઝ કર્યા. પહેલાં સ્પેક્સોની અંદર ચેરમેન અને મંત્રી આ બે પૂરેપૂરું ધ્યાન રાખતા, પરંતુ કેટલીક જગ્યાએ ફ્રોડ થતા, ખેડૂતોને ખબર જ ના હોય તેમના નામે લોન થઈ જતી. આવું ન બને, પારદર્શિતા રહે એ માટે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ કરી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ જનધન ખાતા ખોલાવી અને જે યોજનાઓ હોય એ યોજનાઓનો સીધા પૈસા તેમના ખાતામાં જમા થાય આ પ્રકારની જબરદસ્ત વ્યવસ્થા ઊભી કરી. આ પ્રકારે 3 મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બનાવી તેના દ્વારા પણ ખેડૂતોને મહત્તમ ફાયદો થાય, વધુને વધુ આર્થિક નફો મળે અને તેનું આર્થિકતા મજબૂત થાય તે પ્રકારનું પણ કામ કર્યું. ઝેમ પોર્ટલ દ્વારા સંસ્થાઓ તેની અંદર રજીસ્ટ્રેશન કરાવી અને બધી જ વસ્તુ ખરીદી શકે તે પ્રકારનું તેમને આયોજન કર્યું. આ જ પ્રકારે હમણાં સંગ્રહાલય માટે ખૂબ મોટી યોજના લઈ અને કેન્દ્ર સરકાર સહકારી મંત્રાલય આવી રહ્યું છે. પહેલાં પરિસ્થિતિ અત્યારે હાલ પણ એવી જ છે કે જ્યાં ખેડૂતની તેની ઉપજ થાય ત્યાં ઉપજની અંદર તેને સંગ્રહ કરવા માટે સંગ્રહાલય ના હોય તો જે પણ ભાવ મળે તે ભાવે વેચવું પડતું અથવા તો તેને દૂર